નમસ્કાર દોસ્તો પ્રજા 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 પૂછે 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 છે 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 સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો ક્યારે નિરાશ ત્યારે પ્રજાએ ખોબે ખોબે મત આપીને સત્તા આપી પણ હવે પ્રજાની હાલત શું છે કોરોનાના ક્રાઇસિસમાં પ્રજાની હાલત શું થઈ હતી કઈ હાલતમાં રસી માટે મુકાયા હતા કઈ હાલતમાં સ્મશાનોમાં લાઈનો લાગી હતી કઈ હાલતની અંદર એમ્બ્યુલન્સની ચોવીસ કલાક સુધી નોતી આવતી કેટલી હાડમારી વેપાર ધંધા રોજગાર ઠપ થઈ જાય છે ત્યારે પ્રજા પૂછે છે નોકરીઓમાં જે કંપનીઓ છે એ બીમાર પડી એની પર ટેક્સનું ભારણ એટલું છે કે પોતાના કર્મચારીઓને પૂરતો સેલરી ના આપી શકે માટે એ અડધો મહિનો નોકરી પર બોલાવે છે એક દિવસ થોડી એક દિવસ અને પેલા ટૂંકા પગારમાં ઘર નથી ચાલતું માટે પ્રજા પૂછે છે રાજાની જવાબદારી છે પ્રજાનું કલ્યાણ કરવાની પણ પ્રજાનું કલ્યાણ કરવા માટે જે નજર જોઈએ સર્વાંગી નજર કે લોકો ક્યાં પીડાઈ રહ્યા છે લોકોની તકલીફ શું છે એની સમસ્યા શું છે એ ખબર હોય તો પ્રજા ના પૂછે તો આનંદ મારે કે ગમે તેમ આપણું કામ થાય છે પણ કેટલીક બિલાડીના ટોપ જેવી રાહત આપનારી યોજનાઓ શરૂ થાય અને પછી સમય જતાં વરસાદી જીવડાની જ્યાં મૂડી જાય આ પ્રજાને ઘોર નિરાશા સાંપડે છે એવું આશા બંધાય છે કે હવે વાંધો નહીં આપણા સારા દિવસ આવી જશે પણ સારા દિવસ નથી આવતા માટે પ્રજા પૂછે છે પ્રજા રોજગારની બાબતમાં આરોગ્યની બાબતમાં એની પ્રાથમિક સુવિધાઓની બાબતમાં કેટલી કેટલી અપેક્ષાઓ રાખે છે એનો વિચાર હોય છે કે મારા વિસ્તારમાંથી મારી પ્રાથમિક જરૂરિયાતની બધી બાબતો રોડ રસ્તા ગટર પાણી એના માટે કંઈક કામ થશે હવે આને મેં છૂટ્યા છે જો હમણાં જ ચૂંટણીઓમાં ચૂંટી કાઢે એમને એમ કે હવે આપણું કામ થઈ જશે યુવાન આશાવાદી લોકો ચોંટી પડશે પણ સિસ્ટમ એ લોકોને એવો અનુભવ કરાવે છે કે એ ઉત્સાહી નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ ઢીલા પડી જાય છે અને ફરી એ જ રગસ્ય ગાળું દરેક વખતે પ્રજાના મનમાં આશા જન્માવે છે કે હવે પરિવર્તન આવવાનું છે હવે પરિવર્તન આવશે અને પછી એ જ પ્રજાજનોની સામે તમે જુઓ તો નિરાશ હોય છે ના એને ટેક્સમાં રાહત મળી હોય છે ના એને રોજગારીની તકો વધી હોય છે ના એની આરોગ્ય સુવિધાઓ સસ્તી થાય છે ના તો એના બાળકના માટે શિક્ષણમાં કંઈક ફીઓમાં ઘટાડા થાય છે કેટલી કેટલી રીતે માર પડે છે ના તો વગર કારણે શાકભાજીના ભાવ વધારનારાઓને કંઈ કાબૂમાં લેવાય છે ના તો જરૂરી દવાઓ કે ચીજ વસ્તુનું કાળા બજાર કરનારા કાબૂમાં રહે છે જે જે લોકોને કાબૂમાં લેવાના છે કોઈ કાબુમાં નહીં તમે પેટ્રોલ ડીઝલમાં આશા રાખે છે પ્રજા હવે ઘટશે હવે ઘટશે આંતરરાષ્ટ્રીય લેવલે બેરલના ભાવ ઘટે તો ઘટશે અરે વધારે તારો તમે વધારતા હતા ઘટે તો ઘટાડો તો ખરા એ નહીં ઘટે વધારવાના તારે વધારી દઈશું આ પ્રજાએ ભૂલ કરી તમને છૂટીને અને એ પ્રતિનિધિ પ્રજાનો જ્યારે પ્રજા પૂછે છે ત્યારે એ જવાબ એની મરજી પડે એવા આપે છે એના સ્થાનિક પ્રતિનિધિ એના જે પ્રજાની વચ્ચેના સેવકો છે પ્રજા સેવકો જે તે પક્ષના પ્રતિનિધિઓ એના જવાબ તમે સાંભળો તમને એમ થાય કે પ્રજા પછી કોને પૂછશે જઈને તમે દરેક એક એક કિસ્સો તમે સાંભળો વડાપ્રધાન મોદી સાહેબના ભાઈને એરપોર્ટ પર દેખાવ કરવા પડ્યા

આભાર તમે મને આની અંદર જે ચાન્સ આપ્યો પ્રજાના પ્રશ્નોનો પૂછવા માટે એ બદલ ખૂબ ખૂબ આભાર અહીંના જે પ્રજાના પ્રશ્નો છે એ ચાંદખેડા વિસ્તાર છે ચાંદખેડા વિસ્તારની અંદર પ્રજાના પ્રશ્નો માટે મુખ્યત્વે તો શિક્ષણ માટે જે સરકારી સ્કૂલોની વ્યવસ્થા હોવી જોઈએ એ બહુ ઓછી છે પૈસાદાર કે ધનિક વર્ગના લોકો તો પ્રાઇવેટ સ્કૂલમાં ફી ભરીને પણ ભણી શકે પરંતુ ગરીબ વર્ગ મધ્યમ વર્ગ કચડાયેલા વર્ગના જે બાળકો છે એ ઊંચી ફી ભરીને નથી ભણી શકતા માટે પ્રજાજન તરીકે હું એવું ઈચ્છું છું કે આ વિસ્તારમાં જેટલી બને તેટલી સરકારી સ્કૂલોની સુવિધા વધારે કરવામાં આવે તો બહુ સારું રહેશે અહીંથી કેટલી દૂર જવું પડે અહીંથી લગભગ એમ માનો કે દરેક બાળકોને બે થી ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે અને આઉટ એરિયામાં હોય છે એમાં નાના બાળકો નથી જઈ શકતા હોતા માટે નજીક નજીકના એરિયામાં જો સરકારી સ્કૂલોનું વ્યવસ્થા થાય સરકારશ્રી દ્વારા તો વિકાસ સારો થશે એક પ્રજાજન માટે હું પ્રજાજન તરફથી પ્રજાના પ્રતિનિધિને હું પૂછવા માગું છું કે અમે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાંદખેડાનો આ વિષ્ણુનગર સોસાયટીમાં ભાજપને સમર્પિત વોર્ડ અને વોટિંગ થયેલું હોય પાંચ વર્ષ થયા પાંચ વર્ષમાં શ્રી શંભુજી ઠાકોર એક વખત પણ જો આવ્યા હોય તો જાહેર જીવનમાં તમે કોઈ મોદી સાહેબ કહે છે ને કે છપ્પનની છાતી આ ની છાતી સાહેબ એક દિવસ પણ એક રૂપિયાની ગ્રાન્ટ વિષ્ણુનગર સોસાયટીના હાઈએસ્ટ વોટ ચેસિંગ નો અને ત્યાં એક રૂપિયાની પણ ગ્રાન્ટ આજ સુધી ફાળવવામાં આવેલી નથી અને એક દિવસ પણ એક કલાક માટે એક મિનિટ માટે પણ અહીંયા અમારું પૂછવા માટે પણ અહીંયા આવેલ નથી એના માટે અમને દુઃખ થાય છે કે શું આના માટે જ અમે તમને વોટ આપ્યા હતા ચાંદખેડા વિસ્તારના હાઉસિંગમાં ખુડિયાનગરમાં રહું છું હા સાહેબ અત્યારે હું આ વસ્તુ જે દેખી રહ્યો છું કોરોનાનો ટાઈમ છે અહીંયા એકે બૂથ નથી સરકારી હોસ્પિટલમાં હું ગયો તો મને પોતાના કોરોના હતો હું ત્યાં જઈને ગયો સાહેબ મારે ટેસ્ટ કરાવવું છે કે અહીંયા કોઈ ટેસ્ટ થતો નથી ના કોઈ અહીંયા તો અમે એક છે મારે અમે બારના એરિયામાં અમારા ભાઈ પૈસાની સગવડ નથી કોરોના ટાઈમે અમે ઘરે બેઠા છે તો અમે પ્રાઇવેટમાં સીટી પ્લા સિટી સ્કેન કરાયું તેમાં અમે જૈન પછી ત્યાં સરકારીમાં રિપોર્ટ લઈને જઈએ તોય કોઈ ત્યાં સાહેબ જવાબ આપતા નથી આટલા એરિયામાં કોઈ બૂથ બી નથી કે ના કોઈ રેપી કોઈ બૂથ કે ડોમ એક બી આટલા ચાંદખેડા એરિયામાં નથી ખાલી ઓનલી ફોર ન્યૂ સીજી રોડ અને કોદરેજ ગાર્ડન સિટીમાં બે બૂથ છે બાકી આખા ચાંદખેડો આટલો મોટો વિસ્તાર છે ત્યાં કોઈ છે નહીં ના વેક્સિનેશનની સુવિધા તમે વેક્સિનેશન માટે સવારે અમને બોલાવે છે છ વાગે ટોકન લેવા એમાં પચાસ લખાનું ટોકન પચાસ લોકોના ટોકનની જગ્યાએ પાંચસોની ભીડ હોય છે સાહેબ એટલી પરિસ્થિતિ ગંભીર છે કોઈ સાંભળતું નથી અમે કોઈ ધારા અમે કોઈ કોર્પોરેશન માટે જઈએ છીએ તો ત્યાં કોઈ જવાબ આપતા નથી સાહેબ પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ભીડમાં ભીડમાં નેગેટિવવાળા બી પોઝિટિવ થઈ જાય છે કે ત્યાં ભીડની કોઈ કોઈ લાઇનની સગવડ નહીં ત્યાં કોઈ સુવિધા નથી એ હિસાબે પરિસ્થિતિ બહુ ખરાબ છે હાલમાં ચાંદખેડા વિસ્તાર હાઉસિંગની વિઠ્ઠલભાઈ મકવાણા વિસ્તાર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હું રહું છું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પંદર સોસાયટી છે જે આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં બની છે પચાસ વર્ષમાં જે સ્થિતિ હતી એની સ્થિતિ આજે છે અહીંયા પાણી સમયસર મળતું નથી અને પાણી ફોરસતી આવતું નથી પણ દારૂ જુગાર અને ચરસ ચાંદખાણા ઇઝીલી અવેલેબલ છે પાણી માટે લોકો વલખા મળે ત્યાં બેડા લઈને તો બેડા ફોડે પણ આ દારૂ તો એ ઇઝીલી મળે છે બીજું કહીએ કે પહેલાં ચાંદખેડામાં ત્રણ હજારની વસ્તી હતી તારે જે શમશાન હતું એ શમશાન અત્યારે જ છે ચાંદખેડામાં ત્રણ લાખની વસ્તી થઈ ગઈ આ કોરોનામાં તો છસો માણસો મરી ગયા ચાંદખેડામાં ત્યાં લાઇનમાં બેસવું પડે લોકોને ત્રણ ચાર કલાકે તો નંબર આવે શમશાનનું કોઈ ડેવલપમેન્ટ કરતા નહીં ચાંદખેડામાં છ તલાવો છે છ તલાવો લોકોએ પૂરી દેવા માંડ્યા પણ નગરપાલિકાએ કે મ્યુનિસિપાલિટીએ આ તલાવોનું કોઈ ડેવલપમેન્ટ કર્યું નથી ચાંદખેડામાં છ સ્કૂલો છે છ સ્કૂલોને મ્યુનિસિપલ હસ્તક લેવામાં આવી પણ લીધા પછી એમાં કોઈ પણ પ્રગતિ કે વિકાસની કોઈ વાત કરે નહીં એની એ જ કન્ડિશનમાં છે ત્યાં પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી બાળકોને ભણવાનું તો ઠીક છે પણ પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી ભાર વિનાનું ભણતર તો લોકો ભણાવે છે પણ જોઈએ એવું પાણી મળતું નથી સુમનવી પર માર ચાંદખેડામાં લગભગ પાંત્રીસ વર્ષથી રહું છું જે જૂનું ગામ ગ્રામ પંચાયત એમાં ઘણું સારું હતું એ પછી કોર્પોરેશન હું એડ થયા પછી તમે કેમેરો ફેરવી શકો છો આ બાજુ ગંદકી કેટલી છે જે જૂની ગટર લાઈન છે એ જ છે જૂની પાણી પાણીની પાણીની લાઇન એ જ છે જૂના રોડ એ જ છે ફક્ત એક જ કોર્પોરેટર રાજશ્રી એ ખરેખર એના નામને સાર્થક એણે કર્યું છે તમે કોઈ પણ સોસાયટી ચાંદખી નહીં કોઈ પણ ફ્લેટ પણ ટેનામેન્ટ તમે જઈને જો કે રાજાશ્રીનું કામ નહીં હોય એવું નહીં બને બીજા ત્રણ કોર્પોરેટર છેલ્લા બે ટર્મથી છે એમ એલ છે એમપી છે કોણ છે ચાંદ ખેડ પ્રજા કોઈને ઓળખી જ નથી કે કોણ એમપી કોણ એમએલ કોણ કોર્પોરેટર શું નામ છે એ લોકો નામ એમ જોઈએ તો ખબર પડે કે તમારું નામ આ છે એમ કોઈ આવે જ નહીં કોઈને પૂછ્યા નહીં જ્યારે રાજશ્રી ખરેખર ઇન્ડિયામાં પહેલી છે કે કોરોના કાળમાં એ એના પપ્પા અમારા વોર્ડ પ્રમુખ બીજા સારા કાર્યકરો પાંચ પાંચ વખત આખું આખું ચાંદ ખેડ કરાયું છે સાહેબ એવું ક્યાંય બન્યું તો મને કહો તો આ જાહેર જીવન છોડી દો પાણી તો મોટર ચાલુ કર્યા સિવાય આવતું ને મોટર ચાલુ કર્યા એ બી પચાસ ટકા આવે આ ટાંકી બનાવી છે બીજી બે નહીં બનાય છે પણ એમાં જે હતું એમાંનું વર્ષ થયું છે એ બી એવું બગડી ગયું છે પાણીનો તો તમે કીધું અમારા વડીલે કે પાણીના ટેન્કર અમારે ખુદને પોતાના ખર્ચે મંગાવવા પડશે કોર્પોરેશન કે અમારી પાસે સગવડ નથી ત્યાં જીવો તમને કોઈ સાંભળે નહીં અમને કોઈ સરખો જવા આપે નહીં

જે અમારા કાઉન્સિલરો હતા એમને અમે કંઈ રજૂઆત કરી શકતા હતા બધું જ કરે પણ એ પછી જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી બરાબર છે ત્યારે એના ચાર કોર્પોરેટરો ચૂંટાય છે અહીંયા ચાર કોર્પોરેટરમાં ત્રણ કોર્પોરેટરો તો હજી અમે ઓળખતા નથી કોણ છે ચૂંટણી સમયે ખાલી આવે છે બરાબર છે આ ભાજપની જ્યારથી અહીંયા કંઈ કોર્પોરેટરો ચૂંટાયા એ સમયથી આ વિસ્તારની બિલકુલ પરિસ્થિતિ તંગ થઈ ગઈ છે અહીંયા બાળકોને રમવા માટે એક મેદાન છે એ મેદાનની પણ સાફ સફાઈ બિલકુલ નથી સિટી બસો જે ચાલે છે સિટી બસોની ફ્રિકવન્સી સાવ ડાઉન કરી દીધી છે એ લાંબા કેટલી હતી જે ચાંદખેડાથી વાસણા સુધી જે પાંસઠથી સિત્તેર રૂટ પર ડે ચાલતા હતા બરોબર છે એની જગ્યા અત્યારે છે નથી ચાલતા ત્રીસની આજુબાજુમાં ચાલે છે બરોબર છે ચાંદખેડાની લગભગ જનતા બધી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની છે એટલે કામ ધંધા અર્થે બહાર જઈ રહી છે બરોબર છે તો એમને સિટી બસ આટલી ફ્રિકવન્સી ઓછી છે એટલે બીજા કોઈ પ્રાઇવેટ વાહન કે શિક્ષાઓ પોસાતી નથી અત્યારે પેટ્રોલના ભાવ આસમાને પહોંચાડી દીધા નેવું બાણું રૂપિયા સુધી પેટ્રોલ પહોંચાડી દીધું છે પ્રાઇવેટ વ્હીકલ પણ એ લઈ શકે એવું નથી બરાબર છે હવે આ પરિસ્થિતિની અંદર પબ્લિક રાઇમાં ભોકારી ગઈ છે આ વિસ્તારમાં ભાજપના રાજમાં બરાબર છે એનો કોઈ સુખદ નિર્ણય સુખદ અંત આવે બરાબર એ ટાઈપની અમારી માંગ છે આમાં સાહેબ એવું હતું કે વિકાસની અંદર તો વિકાસ કરવા માટે કોર્પોરેટરો કોંગ્રેસના તંત્ર મહેનત તો કરતા જ હોય છે પણ એમાં સહયોગ મળતો નથી બરાબર એટલે વિકાસ થતો નથી અને જે લાગવગવાળા જે હોય એમના માણસોનો વિકાસ થાય ને એમના એમના વિસ્તારનો વિકાસ થાય બાકી એમના ઘરનો વિકાસ થાય બીજો કોઈ વિકાસ ના થાય પ્રજાને તો કશું જ નથી મળ્યું એમ કેતો ચાલો સાહેબ સિત્તેર વર્ષની અંદર જે વસ્તુ મળતી હતી એ આજે એના આસમાને ભાવ ચાલ્યા પરેશાનીમાં તો ઉપરથી બે ડબલ ગણો થઈ ગયો જે પાંચ વર્ષે ફિક્સ થતી હતી રોજની ફિક્સ થઈ ગઈ દેવાની આવક કમાણી કશું જ નહીં પગારો ફિક્સ કરી નાખ્યા તમારા નોકરીઓના પાંચ હજાર કે સાત હજાર અમારા સાત હજાર તમે ફક્ત ફિક્સ કરો છો શ્રમજીવીઓના તો સંસદ સભ્યો ધારાસભ્યો પાંચ વર્ષ સુધી લો ને અડધા પગાર ને અડધા પેમેન્ટ કેમ નથી લેતા તમે એવો કાયદો બનાવ સંસદમાં પાંચસો પિસ્તાલીસ ધારાસભ્યો છો કે ભાઈ પાંચ વર્ષની ટર્મમાં અમે આવીએ છીએ તો અમે અઢી વર્ષ સુધી અડધું પેમેન્ટ લઈશું કેમ એવી જાહેરાત નથી કરતા એવી કેમ ફિક્સ નથી કરતા પ્રધાનમંત્રીનો ફિક્સ પગાર કરો રાષ્ટ્રપતિનો કરો કેમ નથી કરતા કાયદો લાવો પ્રાઇવેટમાં અને પ્રાઇવેટમાં તમારી એજ્યુકેશન વાળો હોય તો બિચારો ડબલ ગ્રેજ્યુએટ હોય તો કે એને પાંચ હજાર કે સાત હજારમાં ફિક્સ નોકરી કરવાની પછી એને કાઢી મૂકવાનો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક માત્ર મેદાન આ છે આ મેદાન ના ડેવલપમેન્ટ કરવા માટે આ લોકોએ આ બોર્ડ ને પણ ઉદઘાટન કરી ગયેલા પણ કોઈ ડેવલપમેન્ટ કર્યું નહીં બોર્ડ રહી ગયું આ જે ઓગણીસો ને એસીમાં હતું મેદાન એનું એ જ મેદાન અત્યારે એના કરતો ગંદાથી પોઝિશનમાં છે અને અહીંયા પાણી ભરાય એટલે પુષ્કળ મચ્છરો થાય અને રોગચાળો ભયંકર ફાટે પણ કોઈ અને પાણી નિકાલની પણ વ્યવસ્થા નથી કરી એ બોર્ડમાં આ આ મેદાનને ડેવલપમેન્ટ કરવાનું ઉલ્લેખ હતો પણ કંઈ જ થયું નથી બોર્ડ રહી ગયું પણ કંઈ ડેવલપમેન્ટ થયું નહીં શું શું શકે ભવિષ્યમાં છોકરાઓ માટેનો સારામાં સારું મેદાન બની શકે કોમ્યુનિટી હોલ બની શકે પણ કંઈ જ કરવા તૈયાર નથી પાણીનું કેવું છે ખબર છે બધી રોડ છે ને આવી ગયા છે બરાબર એટલે પાણીની લાઈન છે ને નીચે બે ગટરની લાઇન અને પાણીની લાઇન બે એક થઈ ગઈ છે બરોબર એટલે પાણી બહુ ગંદુ આવે છે અને બધાને બીમારી પેદા થઈ છે બરાબર એટલે કોઈ જોવા અહીં આવતું નહીં અમે અરજી બી કેટલી બધી આપી બધું કરી પણ કોઈ જોવા અહીં આવતું નથી બરાબર એટલે બીમારીમાં કે છોકરાઓમાં પાણી ઓછું આવે પહેલાં તો પછી બીમારી વધી ગઈ છે અમારા ઘરની જ વાત કરું છું પહેલી તો કે મારી બેબી જતા આમેઠું એટલી કરે છે ને તો કોઈની હદ જ નહીં પાણી પીવે ને તો બી નીકળી જાય છે એટલે કોઈ અહીં જ આવતું નહીં અને કોઈ સાઇડ રાખશે જ નહીં ત્યાં આપને તો કોઈ સુવિધા નહીં મળતી ઓર म्युनिसपालिटी वाले भी नहीं आते हैं कोई देख रेख करने वाला नहीं है और पानी की बात ऐसी है कि गटर का पानी और वो पाइप का जो पीने वाला पानी वो एक हो जाता है बहन साहब पानी एकदम धीमू आव मोटर चालू करिए तो बिल आई जाए वधार बिल भरी न रेशन कार्ड वाला कहे कि ओसू बिल आपो तो अमे तमने रेशन कार्ड आप ओसु बिल कह दिया मोटर चालू करिए तो वार आ तो अब हमें हूँ करिए क्यों हड़ो तमें क्या साहब आप आ गटर આ ગટર જુઓ આ કચરો આ ગટરનું ઢાંકણું કેટલા દિવસ છે આ તૂટી ગયું છે અમારો છોકરો બે વખત પડતા પડતા રહી ગયો મેં હાલ પથ્થર મૂક્યો છે ગટર ઉપર અને લાકડું લગાવ્યું હોય આ ફોટો પાડવો તો પાડી લો આ ગંદકી કેટલા વર્ષો છે આમ નમ જ છે રમીલાબેન મહેશભાઈ પરમાર આ અંબિકાનગર છે ચાંદખેડા હાઉસિંગ બોર્ડ તરીકે શું પૂછવા માંગશો અહીંની પ્રજા તરીકે અમારે ઘણું બધું તકલીફ છે નથી આંગણવાડીની સુવિધા નથી કોઈ સુવિધા કોઈ બનવા નથી દેતું અને અહીંયા લોકો ચોમાસામાં પણ ઝઘડા બહુ થાય છે પાણીની સમસ્યા પણ બહુ હોય છે પછી રસ્તાની બધી ગટરની બધી સમસ્યાઓ છે અહીંયા પણ આજે આજ સુધી કોઈ કાઉન્સિલર કે કોઈ વાયદા કરી ગયા પણ કોઈ અહીંયા કોઈ જોવા સુધી પણ આવ્યું નથી પ્રજાતંત્ર તરીકે હું એક પ્રશ્ન પૂછવા માગું છું કે અહીંયા નજીકમાં નરહરિ અમીર સાહેબનો બંગલો છે પછી બળવંતસિંહ રાજપૂતનો બંગલો છે જે ચાર ચાર પાંચ પાંચ કરોડ અજબો કરોડો રૂપિયાની જમીનમાં એમને બંગલા બનાવ્યા છે અને અહીંયા હું ખાલી મારા લોકલ તરીકે હું એક જ મારું શમશાન એક કરોડનું માગું છું પણ એ બી આ લોકો તંત્રવાળા આપતા નથી અહીંયા બાજુમાં પાણીની સુવિધા નથી આ લોકો જે મરી જાય પછી હાથ પગ ધોવાની સુવિધા નથી અહીંયા લાકડા વરસાદમાં માહોલમાં પલળી જાય છે એની સુવિધા નથી અને બધું જર્જરિત છે પેશાબ પાણી મુતેડી નથી અને મારા ચાંદખેડામાં પાંચ તળાવ છે પાંચ તળાવમાંથી આ તળાવને આજે લોકો કોર્પોરેશનવાળા કચરો નાખીને પૂરી નાખે છે અને નાના બાળકો મરી જાય એના માટે જે સમશાન વિધિ કરવા માટે જગ્યા પણ રાખી નથી અને કોઈ આવતું હોય તો કોર્પોરેશનવાળા એને આંગળી કરે છે કે ભાઈ અહીંયા આ વસ્તુ નહીં કરવાની બરાબર એના સિવાય ઘણા બધા પ્રશ્નો છે કે પેલા અમારું આ જે અહીંયા લાઇટની સુવિધા હોવી જોઈએ જ્યાં ત્યાં જ્યાં ત્યાં વાયરના છેડા જોડીને આ બધું ગોઠવી રાખ્યું છે એ બધું ના હોવું જોઈએ પાણીની પ્રોપર સુવિધા હોવી જોઈએ પાણીની ટાંકીઓ કાણી છે કોઈ ઘણી વખત પાવર સપ્લાય બી હોતો નથી અને આ બધી ફૂટપાથના નામે આ બધું કચરાપેટી કરી રાખી છે અને કોર્પોરેશનની મેઇન ઓફિસ અહીંયા ચાંદખેડા ગામમાં લાયા છે પણ જ્યારે ત્યારે કચરો બી ઉપાડતા નથી કોઈ ચાંદખેડામાં મુતેડી નથી અને આ સંશાનમાં ઘણી વખત વેટિંગ હોય છે અને એક સીએનજી નો પ્લાન અમે આઠસો વખત થી હજાર વખત અમે કમ્પ્લેન કરી છે પણ આ લોકો કોઈ સીએનજી પ્લાન આપવા માટે તૈયાર નથી કાઉન્સિલર નું શું છે પ્રસ્તાવ કાઉન્સિલર ના જવાબ કેવા હતા તમે જયારે વાત કરીએ અને લેટેસ્ટ હમણાં જ ઇલેક્શન કાઉન્સિલરોના જવાબ એટલે કે થશે થશે અમે જઈએ એટલે થશે એ લોકો ચૂંટાઈ જાય એટલે એક રાજા તરીકે બર્તાવ કરતા હોય છે કે અમે રાજા છીએ અને અમારું કંઈ સાંભળવામાં આવતું જ નથી થશે થશે પછી અમે જઈએ તો તમે કે કોંગ્રેસના માણસો છો અમે નહીં કામ કરીએ આ રીતે જ બધા જવાબ હોય છે અમે હું તો એક સોશિયલ વર્કર તરીકે છું ઘણી જગ્યાએ અમે મેં ચાંદખેડામાં કોઈ ટ્રી કપાઈ ગયું હોય ને તો એને ઊભું કરવા માટે બી અમે જઈએ છીએ અમે ઘણી વખત ટ્રી વૃક્ષારોપણ બી રાખેલું છે રસ્તામાં કોઈ ગટર જમીન લેવલથી નીચી ઉપર હોય ને તો અમે લેવલ કરવા માટે બી ફાઇટ આપીએ છીએ પણ અહીંના જે કોર્પોરેશનના માણસો અને આ ભાજપ તંત્રવાળા જે કોર્પોરેટરો છે અમારું કોઈ સાંભળતા જ નથી તાજેતર ઇલેક્શન ગયું તાજેતર ઇલેક્શન ગયું એમાં અમે કેટલો એમને સાથ સહકાર આપ્યો છે અમે આજે પ્રજામાંથી એમને છૂટી લઈ જઈએ તો એમને અમારા કામ કરવા જોઈએ અમે જઈએ તો કોઈ રિસ્પોન્સ જ નહીં હોતો અને દાદાગીરી દાદાગીરી અને દાદાગીરી મ્યુનિસિપલ ટેક્સ પેયર મ્યુનિસિપાલિટી ટેક્સ બી અમે ભરીએ છીએ એનું શું ચાંદખેડાની રહેવાસી છું તથા એક સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું પ્રજા તરીકે શું પૂછવા માંગો છો પ્રજા તરીકે સરકાર એવું કહે છે કે વિકાસ ગાંડો છે વિકાસ થઈ રહ્યો છે પણ અમને ચાંદખેડામાં કોઈ વિકાસ દેખાતો નથી ત્રણ ચાર વરસ પહેલાં જેવું ચાંદખેડા હતું એની એ જ સિચ્યુએશન છે સૌથી પહેલાં વાત કરીએ તો ચાંદખેડા ગામમાં જે તલાવ આવ્યા છે બે એમાં એક સ્મશાનની બાજુમાં જે તલાવ છે એને ડેવલપ કરવાની વાતો થાય છે ચૂંટણી આવે ત્યારે બધા કોર્પોરેટરો ચૂંટાય છે અને કહે છે કે ભાઈ અમે તલાવ ડેવલપ કરીશું ને પાણી આપીશું ને ગટરો આપીશું ને રોડ રસ્તાઓ આપીશું પણ ચૂંટાયા પછી કોઈ કંઈ કામ કરતું નથી તાજેતરમાં જોવા જઈએ તો પ્રતિમાબેન ચૂંટાયા પછી બે મહિનામાં રાજીનામું આપી દીધું છે કામ કરવાની વાત તો એક બાજુ રહી પ્લસ ચાંદખેડા ગામમાં તલાવ ડેવલપમેન્ટ માટે કેટલી બધી ચૂંટણી વખતે વાતો થઈ હતી એમાં કંઈ કામ કર્યું નથી ચૂંટણી પલતે ત્રણ ચાર મહિના થઈ ગયા રોડ રસ્તાઓ ખરાબ છે તથા મેન જે તલાવ ડેવલપ કરવાની વાત થાય છે એની જગ્યાએ તલાવમાં પુરાણ કરવામાં આવે છે અને જેમ જેમ પુરાણ થતું થાય છે તેમ ઝૂંપડપટ્ટીનો વિકાસ થતો જાય છે અને તળાવ સામું કોઈ જોતું નથી કે ડેવલપમેન્ટ કરતું નથી સ્મશાનનું ડેવલપમેન્ટ થતું નથી પ્લસ જે ગામમાંથી જે રસ્તો ટીપી ચુમ્માલીસમાં જઈ રહ્યો છે એ કેટલાય ટાઈમથી એટલો ખરાબ થઈ ગયો છે કે એ રસ્તાનું કામ કોઈ કરતું નથી અને આવવા જવામાં તકલીફ વધ્યા કરે છે પ્લસ ટીપી ચુમ્વાલીસ જે મોટો એરિયા થઈ ગયો છે તેમાં મ્યુનિસિપાલટીના રૂલ્સ છે કે બે બગીચા આપવા તથા પાણીની ટાંકી આપવી ત્યાં પાણીની ટાંકી કે બગીચાની કોઈ વ્યવસ્થા છે નહીં છેલ્લા કેટલાય ટાઈમથી સરકારી શાળા છે ગામની જે દોઢ વર્ષથી કમ્પ્લીટ એનો દરવાજો બંધ છે ત્યાં કોઈ સરકાર ધ્યાન આપતી નથી પ્રશ્ન છે મેન તો છોકરાઓનું ભણવાનું તો બગડી રહ્યું છે તો સરકારે શિક્ષકોને પગાર આપે છે પણ એ બધો પગાર શિક્ષકો ખાઈ જાય છે કંઈ એમાં રીડેવલપમેન્ટ થતું નથી કે સ્કૂલના કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યું નથી સારું તો મારી ઈચ્છા છે કે સરકાર આ બધામાં ધ્યાન આપે અને ડેવલપમેન્ટ કરે ચાંદખેડા ગામમાં કેટલાય વર્ષથી બ્લોક નાખવાની વાત થઈ છે હજુ ક્યાંય બ્લોક નાખવામાં આવ્યા નથી રોડ બધા ખરાબ છે ચાંદખેડાની સીજી રૂપ પર રહું છું હું ચાંદખેડામાં લગભગ ચોવીસ વર્ષ થઈ ગયા હું આવે ત્યાંનું આ શમશાન એની જોઉં છું શમશાન માટેની મારી રજૂઆત છે આ શમશાન થોડી નવું બનાવે લાકડા બહાર પડી રહ્યા છે એકદક વરસાદના કારણે પેલી થયું હોવું છે બીજું કાજે બાજુમાં જે રહ્યું બરાબર ત્યાં બધું પુરાણ કરીને અને સીએનસીને ત્યાં કરી આપે કેમ કે પબ્લિક જ અહીંયા એટલી બધી સોસાયટીઓ થઈ ગઈ એટલી બધી પબ્લિક વધી ગઈ છે એની હદ નથી બરાબર એટલે શમશાન બી નાનું શમશાન એવું હોવું જોઈએ કે શમશાનમાં ચાર કલાક શું જઈએ એવું શમશાન અમને બની આપો એ અમારી માગણી છે કોરોના મહામારીમાં કેટલી વિપરીત કોરોનામાં તો અમારે લાઈન લાગતી રાત્રે દસ અગિયાર અગિયાર વાગ્યા બે વોચમેન મૂક્યા હતા અમારે ત્યાં એનો જે કર્મચારી સારો છે ડોઆોસી સારા છે બંને અને બંને સારું અમને સહકાર આપે છે પણ અમારે શું કોરોનાના કારણે એમને સુવિધા જાળવી પડે વોચમેન કે એટલે અમે પંદર વીસ જણના અંદર જવા દેતા હતા બાકીના કોઈને જવા નતા દેતા એટલે અમે આ રીતની સેવા અહીંયા આપતા હતા એટલે કોરોનામાં બી અમે દરેક ચાલીઓમાં બી સેવાઓ આપીએ છીએ બધી આપીએ છીએ અને અમે સરકારને એવું કહેવા માગીએ કે હવે ચાલીઓ સોય છે અને થોડી હજુ સુવિધા સારી આપે અને સમસારની તો ખાસ કરવાનું સીએનસીની અમારે ખાસ જરૂર છે મંત્રી સંત્રીઓને અમારા પ્રોગ્રામ દ્વારા શું કહેવા માગશો મંત્રી જે હોય અમે અહીંયા રજૂઆત કરીએ છીએ બરોબર અત્યારે હાલ પેલા ઝાડના લીધે કોર્ટ પડી જાય એવી પોઝિશન છે અત્યારે તમે જો હાલમાં બરોબર અંદર એ લાઇટ જે ઉપર લાઇટ જાય છે એ લાઇટ અંડર ગ્રાઉન્ડ કરે તો એ લોકો વારે ઘડીએ જે વોચમેન છે એ વારે ઘડીએ બીજા સાંધા કરીને ચલાવે છે એ જવાબદારી કોની એ કોર્પોરેશનની જવાબદારી પણ કરે શું માણસ કેમ કે રાત્રે અમે ધારો કે સૌભાઈને કાર્યકરો હોય એટલે કે કે લાઈટ કેમ બનશે એટલે કે સાહેબ શું કરું આ એ પોઝિશન એટલે એ ગભરાય બિચારો એને નોકરી કરવાની હોય નાનો કર્મચારી બી ગભરાતો હોય છે બરાબર ક્યાંક આવે ત્યારે લાઇટ બંધ હોય એટલે સ્વાભાવિક છે પબ્લિક તો કહેવાની જ છે કેમ લાઇટ બંધ છે હવે એ એમ કે સાહેબ નીચે જે ઓએનજીથી ગાડી મોટી ગાડી જતી હોય એટલે ગાડી નીચે થઈને જતી હોય ને અને ઉપરથી પેલું વજર્યા જવું એટલે આ વાયર તૂટી જાય છે એટલે મહિનામાં બે એક બે વખત આ વાયર તૂટી જાય જો ખારો સારો કોઈ વ્યક્તિ હોય તો બરાબર છે દાવ હોય તો સીધો તૂટી જાય એટલે પાછું બે દિવસ લાઇટ બંધ રહે આ છેલ્લા ત્રણ વર્ષથી હું જોઉં છું છેલ્લા ત્રણ વર્ષ એટલે એમનું એવું કહેવું છે કે તમને અંડરગ્રાઉન્ડ કરી આપે તો વધારે સારું સાહેબ અને ત્યાં બી તમે અંદર જઈને જુઓ આ જે દિવાલો તૂટી છે પછી આજે પડ્યા ભેગું જ છે બધું પછી વાયરો બધા બહાર પડ્યા છે બરાબર એટલે એટલી સુવિધા કરી આવે અને અહીંયા ખાસ તો અમારે આ પુરાણ કરી ટોટલી અમે ચાર કલાક સુઈ જઈએ શમશાનમાં એવું અમે શમશાન જોઈએ બરાબર કેમ કે આ સવારીમાં સુવિધા વધારે હોવી જોઈએ ટીપી જીવાળા કોઈ સુવિધા બીજી આપી નથી અમને ગટરનું પાણી છે એ ક્યાં જાય છે એ હજુ ખબર નથી કેમ કે ચાર કલાક ત્રણ કલાક વરસાદ પડ્યો તો ટોટલી ચાંદખેડા બંધ થઈ જાય બરાબર અચ્છા બીજું તો મુતેડી છે આખા ન્યૂ સીજી રોડથી મારીને આઈઓ સી રોડ પર ઠેઠ ચાંદખેડા બસ સ્ટેન્ડ જ એક બી મુતેડી નથી એક મુતેડી ખાલી અહીંયા છે ચાંદખેડા બસ સ્ટેન્ડ હવે એ બી પૈસા લે છે બરાબર એટલે લોકો ગભરાય છે અંદર જાય એટલે તરત પેલા બે રૂપિયા પાંચ રૂપિયા માગે છે સ્વાભાવિક છે પ્રાઇવેટ છે એટલે અમારે તો કોર્પોરેશન એવું કહેવાય કે તે ન્યૂ સીજી રોડથી બે હોવી જોઈએ આ બાજુ છે રૂલ ઉપર અમે ત્યાં જઈએ તો ઓછા વચ્ચે ત્રણ આવે હાઉસિંગમાં નથી ત્યાં નથી એટલે પબ્લિકમાં બહુ હેરાન થતી છે બરાબર એટલે મુતેડીનું અને આ સમસારનું એ તો ખાસ છે અમારી પ્રજા માટે અમે અમે લોકો માટે સેવા કરીએ છીએ બરાબર એટલે અમારું કહેવું છે મારું નામ ધીરેજ સોલંકી છે પ્રજા પૂછે તેને મારું એક જ જે વર્ષોથી જે બ્રહ્માણી માતા મંદિરમાં આવેલું એક જાતા લઈએ જ્યાં આપણે ધર્મશાળા કહીએ એ વર્ષોથી આ જે કોર્પોરેશન જે બી સ્ટાફ છે લોકો ત્યાં જ બેસે છે અને મારે એવું પૂછવું કે જે આપણા ધારાસભ્યો સાંસદ સભ્યો જે ત્યાં ગ્રાન્ટો જે ગાય છે ક્યાં એટલે એ હું પૂછવા માગું છું બરાબર અને આ વર્ષોથી અત્યારે અત્યારે ચાંદખેડામાં એવું છે કે અત્યારે પાણીનો બી ઘણો પ્રશ્ન છે એટલે કે આ પાણી બિલકુલ આવતું નથી બરાબર અને લોકો કોર્પોરેશન કોર્પોરેશન જોડે અધિકારી જોડે જાય છે તો તે લોકો અલગ ટલા કરાવવા છે અને આપણા મંત્રી જોડે જઈએ છીએ ધારાસભ્ય અને સંસદ સભ્ય દેખાતા જ નથી તો સંસદ સભ્ય આજ સુધી આપણે જોયા આપણે એનું નામ પણ આપડે યાદ નથી થશે કે અમે અમે ઉપર પેલી રજૂઆત કરીએ છીએ બરાબર તમારું કામ થઈ જશે એ એ રીતે અમને વારંવાર ધક્કા ખડવા છે અને અમારો કોઈ કામ થતા નથી અને વોટના અનુરોધ કરવા હતા ત્યારે કઈ કઈ માંગણી મૂકીને ગયા હતા કે પડતર પ્રશ્નો કયા કયા સોલ્વ થવાના હતા એમને શું કે તમને દવા આપ્યા હતા જ્યાં જ્યારે વોટ માટે આવ્યા તારે મેં કે તમને પાણી લાઇટ ગટર જે જેવી તમારે જે લાઇબ્રેરી છે એ અમે કરી આપીશું જે આ બધા ગાર્ડન બાળક જે બધું અમને કંપની અમે તમને વોટ આપો તો અમે તમે કરી આપીશું અમે આજે વોટ આપ્યા છતાં અમે કોઈ ધ્યાન આપતું નથી કેટલો સમયથી ઇલેક્શન ઇલેક્શનથી તે લોકો ઇલેક્શન લગભગ બે થી ત્રણ મહિનાથી આવે ગયા ઇલેક્શન

આંગણવાડી બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા